આ બાળ સંસદ ચૂંટણીમાં ધોરણ એક થી આઠ ના બાળકોએ ચૂંટણી કાર્યક્રમ કર્યો હતો જેમાં સ્કૂલના બાળકોએ ચૂંટણીનું નામાંકન જાહેરનામું મતદાન પ્રક્રિયા તેમજ મત ગણતરી સહિતના વિવિધ કાર્યક્રમો યોજ્યા હતા આજે આ કાર્યક્રમ અંતર્ગત મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં સ્કૂલના બાળકો ઉપરાંત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફે પણ ચૂંટણી પંચના નિયમો અનુસાર મતદાન કર્યું હતું નમસ્કાર મારું નામ પુરોહિત ભાવિન છે આજે આપણે જાણીએ છીએ કે છવ્વીસ નવેમ્બર એટલે બંધારણ દિવસ બંધારણ દિવસની ઉજવણી અમારી શાળામાં એક કાર્યક્રમ દ્વારા કરવામાં આવી હતી જેનું નામ છે બાળ સંસદ ચૂંટણી આવનારી ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે તો વિદ્યાર્થીઓને એવી કૃતજ્ઞતા હોય કે ભાઈ કઈ રીતે મત આપવો એ ધ્યાનમાં રાખીને અમે વિદ્યાર્થીઓ માટે એક કાર્યક્રમ કર્યો હતો જેનું નામ છે બાળ સંસદ ચૂંટણી છ થી આઠ ધોરણ માટે જે પ્રકારે લોકસભાની વિધાનસભાની ચૂંટણી થઈ એ પ્રકારે આ ચૂંટણી યોજવામાં આવી હતી નામાંકન ભર્યા પછી નામાંકનની ચકાસણી થઈ અને ત્યારબાદ આજે મતદાનનો દિવસ છે છ થી આઠના કુલ એકસો જેટલા વિદ્યાર્થી અને શાળાના કુલ ત્રીસ જેટલા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફોએ મતદાન કર્યું છે અને સોમવાર આનું રિઝલ્ટ જાહેર કરશું ત્યારબાદ કમિટી બનાવશું અને વિદ્યાર્થી નવી કામો કરશે તો આ પ્રક્રિયા અંતર્ગત આગામી દિવસોમાં મતગણતરી યોજાશે અને મતગણતરી બાદ વિવિધ કમિટીઓની રચના કરી અને સ્કૂલના વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવશે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર